મુખ્ય પ્રધાન તરીકેનો ચાર્જ ન સોંપવા મુદ્દે નીતિન પટેલનો જવાબ, નિર્ણય લેવાનો અધિકાર મુખ્યપ્રધાનનો છે, કહ્યું બે રૂપાણીને ઇઝરાયલ પ્રવાસ માટે પાઠવી શુભેચ્છા. ગુજરાતમાં બાળકો ઉઠાવી જનારી કોઈ ગેંગ સક્રિય નથી, ગૃહરાજ્યમંત્રીની સ્પષ્ટતા, કયું કાયદો હાથમાં લેનારા સામે કડક કાર્યવાહી. ભારે વરસાદથી અરવલ્લીની બુઢેલી અને હાથમતી નદીમાં પૂર, 10 ગામોને એલર્ટ, બુઢેલી પરનો કોઝવે તૂટ્યો. વડોદરાના જનમહેલ પ્રોજેક્ટમાં 150 કરોડના કૌભાંડના આરોપ મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ, કોર્પોરેશન, સરકાર અને બિલ્ડરની નોટિસ, મેયરે આરોપોને ખોટા ગણાવ્યા. કચ્છમાં એબીવીપી અને અમદાવાદમાં એનએસયુએ કાર્યકરોને હોબાળથી વિવાદ, શિક્ષણ મંત્રીએ કહ્યું વિદ્યાર્થી પાંખ ન લે કાયદો હાથમાં. જિલ્લા શિક્ષણ અધિકારીઓ સાથે શિક્ષણ મંત્રીની બેઠક, નબળા વિદ્યાર્થીઓને અડધો કલાક કે કલાક વધુ ભણવા મુદ્દે થઈ ચર્ચા, ધોરણ 12 સુધી ઝીરો ડ્રોપ આઉટનો આશાવાદ. આવતીકાલે અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, સોમનાથ ભૂદળના આરેથી 108 કળશ જળ ભરી ભગવાનનો કરાશે જળાભિષેક. અફવા, અસમંજસ અને આફત. નમસ્કાર, બરાબરના સાંજના 7 વાગી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક જીહા. વોટ્સઅપ, ફેસબુક પર આવતી તમામ બાબતો સાચી હોતી નથી અને અફવા કોઈકનો જીવ લઈ રહ્યું છે અને એટલા જ માટે ગૃહ વિભાગ સતર્ક થઈ ગયું છે. ગુજરાતમાં બાળકો ઉઠાવી જનારી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાના પગલે નિર્દોષોને ઢોર માર મારવાની ઘટનાઓ વધતા જ આખરે સરકાર આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગુજરાતમાં આવી કોઈ ગેંગ સક્રિય નથી. કેટલાક લોકો ઉચાટ ફેલાવવા આવા મેસેજને આગળ ધપાવે છે. તેમણે લોકોને અપીલ કરી છે કે વિડીયો ફોરવર્ડ કરતા પહેલા તેની ખરાઈ કરવી. સાથે તેમણે કહ્યું છે કે જે લોકો કાયદો હાથમાં લેશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણે એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આવી અફવા ગેંગ સક્રિય થઈ ગઈ છે, જે સતત લોકોને મેસેજ કરી રહી છે કે આ પ્રકારના લોકો આવી રહ્યા છે, ડરનો માહોલ ફેલાવવામાં આવી રહ્યો છે. આવી કોઈ બાબત છે નહીં. સાચા અર્થમાં ગુજરાતની અંદર બાળકો ઉઠાવી જનારી આવી કોઈ ગેંગ નથી. આવી તમામ વાતો, એના સમાચાર સદંતર ખોટા અને પાયાવિહોણા છે. આવી ઘટના માં જેની પણ સામેલગીરી હશે અને આ કોઈ કાયદો હાથમાં લેશે તો આવી ઘટના પછી કાયદો હાથમાં લેવાના કારણે એની સામે પણ પગલાં લેવાનો તમામ રાજ્યના પોલીસ સ્ટેશનોને નિર્દેશ આપવામાં આવ્યો છે. આવા સોશિયલ મીડિયામાંથી કોઈ મેસેજ આગળ ન કરે અને જો તમારી પાસે કોઈ પણ માહિતી હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવે અને આ પ્રકારની અફવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કોઈ પણ ઇસ્યુ ઊભા ન થાય અને કોઈ અજંપો ન ઊભો થાય એ આપણા સૌની જવાબદારી છે. તો આ તરફ અમદાવાદના વાડજમાં એક મહિલાને માર મારવાના મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. બાળક ઉઠાવી જવાની શંકાના આધારે લોકોના ટોળાએ મહિલાને માર માર્યો હતો, જે બાદ મહિલાનું મોત પણ થયું હતું. ગઈકાલે પોલીસે મામલે ગુનો પણ નોંધ્યો હતો, જે બાદ પોલીસે આજે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. અફવામાં કોઈક ગરીબ નિર્દોષનો ભોગ લેવાઈ રહ્યો છે, કોઈક ભીખ માગી રહ્યું છે, તો કોઈ તેને શંકાની નજરે જોઈ રહ્યું છે અને આવા લોકો શિકાર બની રહ્યા છે. બાળકોને અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ નિર્દોષ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા ઘણા સમયથી શંકાના આધારે લોકોના ટોળા નિર્દોષોને પોતાનું નિશાન બનાવી રહ્યા છે. ગઈકાલે સુરતમાં બાળક ચોર હોવાની શંકાના આધારે લોકોએ મહિલાની ધક્કે ચડાવી.
અમદાવાદમાં ઢોરમાર મારતા મહિલાનું મોત થયું છે. જૂની ઘટનાઓ પર વાત કરીએ તો 12 જૂન, 21 જૂન, 24 જૂનના રોજ ક્રમશઃ કચ્છ, દ્વારકા, જામનગરમાં યુવક ઉપર હુમલો થયો છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આ તમામ હુમલાઓ માત્ર બાળક ચોરીની શંકાના આધારે થયા, જે ખૂબ જ શરમજનક બાબત છે. એમાં તમામ, લગભગ તમામ લોકો નિર્દોષ હોવાનું પણ સામે આવ્યું છે. છત્રાલમાં અશોક પટેલની હત્યા મામલે 3 દિવસ બાદ આખરે પરિવારજનોએ ડેડ બોડી સ્વીકારી લીધી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ડેડ બોડીને સ્વીકારી છત્રાલ લઈ જવામાં આવી, જ્યાં સાંજે મૃતક અશોક પટેલની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, જેમાં વીએચપી સહિત સંખ્યાબંધ પરિવારજનો અને સ્થાનિકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ સમયે એસઆરપીની 2 કંપની, ગાંધીનગર લોકલ પોલીસ તેમજ એસઓજી તૈનાત કરી દેવાઈ હતી. છત્રાલમાં અશોક પટેલની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ 6 આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલી છે, જ્યારે મુખ્ય આરોપી કાળુ હજુ પણ ફરાર છે. ત્યારે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો મુખ્ય આરોપીને પકડવાની માંગ સાથે 2 દિવસથી કલોલ સિવિલ હોસ્પિટલ પર એકઠા થયા હતા, અને જ્યાં સુધી મુખ્ય આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પણ ચીમકી આપવામાં આવી હતી. અશોક પટેલની અંતિમ વિધિમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમણે નિવેદન આપ્યું હતું કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી દેવાશે, સાથે જ મુખ્ય સૂત્રધારને પણ ગણતરીના સમયમાં જ પોલીસ પકડી લેશે. અને ચોક્કસ એટલી ખાતરી આપીશ કે આરોપીઓ સામે પોલીસ તરફથી કડકમાં કડક કાર્યવાહી રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે, અને છત્રાલમાં વારંવાર અસામાજિક તત્વો તરફથી જે તોફાનો કરવામાં આવે છે, જે હિંસા કરવામાં આવે છે, એને કડકાઈથી કાબૂમાં લેવા સરકારને પોલીસ વિભાગ પણ કાર્યવાહી કરશે. નીતિનભાઈ નારાજ છે, આ એક અફવા પણ ફેલાઈ, પરંતુ વાત એ છે કે નીતિનભાઈ નારાજ નથી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઇઝરાયલના પ્રવાસે ગયા છે, ત્યારે તેમણે સીએમનો ચાર્જ કોઈને પણ સોંપ્યો નથી, જેના પગલે ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. પરંતુ નીતિન પટેલ સીએમને એરપોર્ટ પર મૂકવા પણ નહોતા ગયા, જેના પગલે ખુદ નીતિન પટેલે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે તેઓ નારાજ નથી, વ્યસ્તના કારણે તેઓ વિજય રૂપાણીને મૂકવા નહોતા જઈ શક્યા. જો મેં ગઈકાલે પણ મીડિયામાં સ્પષ્ટતા કરી છે કે ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિતભાઈ શાહ અમદાવાદમાં ભારતીય જનતા પક્ષના કમલમ કાર્યાલય ખાતે ગાંધીનગરમાં આવેલા હતા. મુખ્યમંત્રી વિજયભાઈનો મને ફોન આવ્યો હતો કે નીતિનભાઈ તમે બધી કામકાજ બધું જવાબદારી સંભાળી લેજો. મેં એમને શુભેચ્છા આપેલી. 12:30 વાગે ફરી અમિતભાઈ શાહ સાથેની મિટિંગમાંથી બહાર આવી અમારા બધા જ મંત્રીઓ વતી, પક્ષ વતી અને મુખ્યમંત્રીને અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વતી અમે શુભેચ્છા આપેલી કે આ ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક ઇઝરાયલમાં ગુજરાતના વિકાસ માટેની કામગીરી કરે, એ શુભેચ્છા પણ પાઠવી છે. તો નીતિન પટેલ નારાજ નથી. આગળ વધીએ. ગુજરાત કોંગ્રેસ કાર્યાલયમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલો છે. ગઈકાલનો આંતરિક હોબાળો મીડિયામાં લાઈવ જતા જ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાએ આ પ્રકારનો નિર્ણય લઈ લીધો છે. કાર્યાલય ખાતે થયેલા હોબાળા અને તોડફોડના કારણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડરી ગયા, જેના પગલે તેમણે કાર્યાલયમાં સામાન્ય કાર્યકરોને સમૂહમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં, મીડિયાને પણ કાર્યાલયમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હવે વાત વરસાદી માહોલની.
તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મંદિર જવાના રસ્તે પાણી પણ ભરાઈ ગયા હતા. આ તરફ અંબાજીમાં પણ વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો છે. રાધનપુરમાં વરસાદ પડતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવે વરસાદ ઉત્તરમાં જોવામાં આવી રહ્યો છે, તો શામળાજી, અંબાજી અને રાધનપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ વરસતા બુઢેલી નદી પરનો કોઝવે તૂટી ગયો છે. ભિલોડાના ટાંકા ટૂંકાથી શિલાસણ વચ્ચેનું બુઢેલી નદીનું કોઝવે તૂટી ગયો છે. એક વર્ષ પહેલા જ 1 કરોડનો ખર્ચ કરીને આ કોઝવે તૈયાર કરાયો હતો, જે પ્રથમ વરસાદમાં ધરાશાયી થયું છે. આ કોઝવે તૂટતા 15થી વધુ ગામોના વાહન વ્યવહારને અસર થઈ છે. ભિલોડા તાલુકામાં નદીમાં પૂર આવી છે, જેના કારણે ખેતરોમાં પાણી પાણી થઈ ગયું છે. ખેડૂતોને નુકસાન થયું છે. ધોલવાણી, શિલાસણ, ટાંકા ટૂંકા સહિતના ગામોમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વાવણી ધોવાઈ ગઈ છે. નદી કાંઠાના ગામડાઓના ખેતરોના પાક નેસ્તાબૂત થઈ ગયા છે. કપાસ, મગફળી સહિતનો પાક પણ ધોવાઈ ગયો છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અને આવતીકાલથી સર્વે પણ હાથ ધરવામાં આવશે. તો ભિલોડા તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ભારે વરસાદના પગલે હાથમતી નદીમાં ગોળાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી તોફાની બની છે, તો બુઢેલી નદીમાં પણ ગોળાપૂર આવ્યું છે. ગોળાપૂરની સ્થિતિને પગલે નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ કરાયા છે. ભિલોડા તાલુકામાં એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના પગલે ભિલોડાની હાથમતી નદી અને બુઢેલી નદીમાં ગોળાપૂર આવ્યું છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી સોસાયટીઓ અને અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ભિલોડાથી શામળાજી તરફનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો હતો. અનેક વાહનો ફસાયા હતા. નદીમાં ગોળાપૂર આવતા વહીવટીતંત્ર પણ કામે લાગ્યું હતું. ગઈકાલે રાત્રે ભિલોડાના ઉપરવાસની અંદર ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો છે, તો તે રીતે અહીંયા વરસાદનો ખૂબ જ પાણીનો પણ આવૃત થઈ રહ્યો છે. તો બંને હાથમત નદી અને આ જે આપણે જોઈ રહ્યા છીએ તે બુઢેલી નદી છે, તેની અંદર પણ ચેક પુલ ઉપર સુધી પાણી આવી ગયેલું હતું અને થોડી વાર માટે વાહન વ્યવહાર પણ અહીંયા ઠપ કરવામાં આવ્યો હતો. અને ભિલોડાની અંદર આવેલ રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે અને અહીંયા સાધનોની પણ અવર જવર હવે થોડી વાર પહેલાં જ આપણે શરૂ કરવામાં આવી રહી છે. અને અત્યારે ખેડૂતોની અંદર પણ આની લીધે ખુશાલનો માહોલ આવી રહ્યો છે. ધોલવાણી ગામે બુઢેલી નદીમાં બહુ જ ગોળાપૂર આવતો ખેડૂતોને જમીનનું ધોવાણ બહુ જ નુકસાન થયું છે. અને લગભગ મારા પોતાના 25 હેક્ટરમાં મગફળી અને કપાસનું વાવેતર કરેલું હતું, જે આ બુઢેલી નદીમાં ગોળાપૂર આવતો જમીન ધોવાઈ ગઈ અને બધો જ પાક ધોવાઈને નુકસાન થઈ ગયેલ છે. 2007 પછી લગભગ 10-11 વર્ષ પછી આટલું ગોળાપૂર આવ્યું અને બુઢેલી નદીમાં ગોળાપૂર આવતા ધોલવાણીની જમીન અને ધોલવાણીના ખેડૂતોની લગભગ 25 હેક્ટરથી વધારે પણ જમીનમાં નુકસાન છે આજે. અને એમાં કપાસ અને મગફળીનું પાવેતર લગભગ સંપૂર્ણ નાશ થયેલ છે. ડ્રીપ એરિગેશનની પાઇપો પણ તણાઈ ગયેલ છે અને ખેડૂતોનો લગભગ માલ સામાન, ગાયો ભેંસો પણ તણાઈ ગયેલ છે હાલની સ્થિતિમાં. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ બફારાથી છુટકારો પણ મેળવ્યો હતો. ધોધમાર વરસાદ પડતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાટણના ચાણસ્મામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. સમગ્ર વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. વિદ્યાર્થી નેતાઓની ગુંડાગર્દી સામે આવી છે, તેની વાત કરીશું એક બ્રેક બાદ. આપ જોતા રહો Z24 કલાક.
વિદ્યાર્થી નેતાઓની ગુંડાગર્દી અને દાદાગીરીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છ યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ ચૂંટણી અધિકારીનું શાહી વડે મોં કાળું કરાયું હતું. ત્યારબાદ અમદાવાદમાં પણ એક કોલેજના પ્રિન્સિપાલ સાથે વિદ્યાર્થી નેતાઓએ અયોગ્ય વર્તન કર્યું છે. ત્યારે સમગ્ર મામલે ખુદ શિક્ષણ વિભાગે કહ્યું છે કે આ પ્રકારનું વર્તન ખોટું છે. શું છે સમગ્ર મામલો, આવો જાણીએ. વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી. રજૂઆત માટે અપનાવ્યો ખોટો રસ્તો. રજૂઆતની આથી કેવી રીતે રાજકીય પક્ષોને વિદ્યાર્થી પાસે કેબીવીપી હોય કે પછી એનએસયુઆઈ, ઘણી વખત રજૂઆતના નામે દાદાગીરી પર ઉતરી આવતી હોય છે. આવી જ બે ઘટના રાજ્યમાં બની છે. કચ્છ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં ગેરરીતિ બાબતે વિરોધ કરવા ગયેલા એબીવીપીના કાર્યકરોએ ઇન્ચાર્જ ચૂંટણી અધિકારીનું શાહી વડે મોં કાળું કર્યું. બીજી તરફ અમદાવાદના મણિનગરમાં આવેલી સીએસ સમેરિયા ગર્લ્સ કોલેજના પ્રિન્સિપલ સાથે એનએસયુઆઈના કાર્યકરોએ અભદ્ર ભાષામાં વાત કરી. તો કચ્છ અને અમદાવાદની આ પ્રકારની ઘટનાને લઈને ખુદ શિક્ષણ પ્રધાને નિવેદન આપ્યું કે વિદ્યાર્થી નેતાઓના આ પ્રકારે કાયદો હાથમાં લે, ચલાવી નહીં લેવાય. આ પ્રકારે જે રીતે કચ્છમાં બન્યું છે એ પદ્ધતિ નથી અને આ કૃત્ય અક્ષમ્ય છે. કોઈપણ વિદ્યાર્થી સંગઠન કાયદો અને વ્યવસ્થા હાથમાં લે એ ચલાવી લેવામાં નહીં આવે. હું ફરી કહું છું કે રજૂઆત કરવાની વ્યવસ્થા પણ છે, પદ્ધતિ પણ છે. સમાજને સ્વીકૃત એવો વ્યવહાર કરવામાં આવે, વિકૃત વ્યવહાર કરવામાં ન આવે. અમદાવાદના મણિનગરમાં આવેલી સીએસ સમેરિયા ગર્લ્સ કોલેજ એનએસયુઆઈના કાર્યકરોની દાદાગીરી જોવા મળી. રજૂઆત કરવા ગયેલા એનએસયુઆઈના કાર્યકરોએ કોલેજમાં હોબાળો કર્યો. ત્યાં દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો ભાન ભૂલ્યા હતા અને પ્રિન્સિપલ સાથે ઉગ્ર બોલાચાલી કરી. આ સાથે પ્રિન્સિપલ સાથેની વાતચીતમાં અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો. એનએસયુઆઈનો આક્ષેપ છે કે યુનિવર્સિટીએ માન્યતા રદ કરી હોવા છતાં કોલેજ ફી ઉઘરાવે છે અને વિદ્યાર્થીઓને એનઓસી આપવાની ના પાડી વિદ્યાર્થીઓને હેરાન કરાય છે. તો પ્રિન્સિપલે જણાવ્યું કે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓની રજૂઆત અયોગ્ય છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષની અંદર જ સીએ સામરિયા કોલેજની માન્યતા રદ કરેલ છે અને બીજા અને ત્રીજા વર્ષમાં ભણતી વિદ્યાર્થીની બહેનોને જે એનઓસી લેટર લેવા કોલેજમાં આવે છે તેને રૂમમાં પૂરીને પ્રિન્સિપલ અને કોલેજ સ્ટાફ દ્વારા ટોર્ચર કરવામાં આવે છે અને ધાક ધમકી આપવામાં આવે છે કે જેઓ તેઓ એનઓસી લેટર લેવા આવશે અને એનઓસીની માંગણી કરશે તો તેમનું કેરિયર બગાડી દેવામાં આવશે અને અમદાવાદ નહીં ગુજરાતની અંદર ક્યાં પણ એમને એડમિશન નહીં મળે. મોટે ભાગે વિદ્યાર્થી નેતાઓ પૂરી જાણકારી સિવાય જ્યારે અમુક માહિતી રજૂ કરતા હોય છે ત્યારે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. એઓએ ખરેખર સત્તાવાળાઓ પાસે સ્પષ્ટતા કરી હોત અને પછી આ રજૂઆત અમારી પાસે કરવા આવ્યા હોત તો કદાચ એ લોકોને વધારે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હોત કે કોલેજને એસવાય અને ટીવાય બીકોમમાં કોઈ પ્રશ્ન નથી. એસવાય અને ટીવાય બીકોમમાં જે વિદ્યાર્થીઓ ફી આપે છે એની અમે ફી લઈએ છીએ, જે એનઓસી માગે છે અને અમે એનઓસી આપીએ છીએ. એટલે જ્યાં સુધી કોલેજને એસવાય ટીવાય બીકોમને લાગે વળગે ત્યાં સુધી પ્રશ્ન જ નથી. આમ કચ્છ અને અમદાવાદમાં વિદ્યાર્થી સંગઠનોએ રજૂઆત માટે ખોટો રસ્તો અપનાવ્યો છે એમ પણ કહી શકાય કે કાયદો હાથમાં લઈને રજૂઆત કરી. વિદ્યાર્થી સંગઠનોની આ પ્રકારે રજૂઆત કરવાની પદ્ધતિ સામે શિક્ષણ પ્રધાને પણ નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રજૂઆત કરવાની આ તે કેવી રીતે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ કરી. આ પરિષદમાં તેમણે શિક્ષક વિશે અને શિક્ષણની પદ્ધતિમાં સુધારા વિશે ચર્ચા કરી હતી. એક સર્વે અનુસાર ધોરણ 3, 5, 8 અને 9માં સુધારો સામે આવ્યો હતો. આ સર્વે 2019માં યોજવામાં આવશે. આ સર્વેમાં ગુજરાતના શિક્ષણનું સ્તર ઉચ્ચ આવે તે માટે બેઠકનું પણ શિક્ષણમંત્રીએ આયોજન કર્યું. આ સાથે તેમણે ડ્રોપઆઉટ અને આરટીઈ હેઠળ એડમિશનના મુદ્દા પર વાત કરી હતી. શિક્ષણનું સ્તર ઊંચું લાવવા નબળા વિદ્યાર્થીઓને કેટલાક કલાક બેસાડવામાં આવશે, અડધો કલાક કલાક બેસાડવામાં વધુ આવે તેવી પણ વાત કરવામાં આવી હતી. 100% નામાંકન અને 0 ડ્રોપઆઉટ પર પણ ભાર મૂકવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં શિક્ષણ વિભાગમાં ધોરણ 3, 5 અને 8માં નેશનલ એચિવમેન્ટ સર્વે કરવામાં આવ્યો. એમાં ગુજરાતમાં 2014-15 ની સરખામણીમાં ધોરણ 5, 8 અને 3, 5 અને 8માં 9% સુધારો જોવા મળ્યો. રાજકોટમાં ફી વધારા સામે બીજા દિવસે પણ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શહેરના મવડી વિસ્તારમાં આવેલી એસકેપી સ્કૂલમાં 10% ફી વધારો કરવામાં આવતા જ વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ વિદ્યાર્થીઓને સાથે રાખીને સ્કૂલ સંચાલકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. હોબાળાના પગલે એનએસયુઆઈ યુથ કોંગ્રેસે પણ સ્કૂલ સંચાલકોનો ઘેરાવ કર્યો હતો. ત્યારબાદ એબીવીપીના કાર્યકરોએ પણ ફી વધારાના વિરોધમાં સ્કૂલના દરવાજા બંધ કરી તાળાબંધી કરી હતી. વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ સંચાલકો ફી નિયમનનો કાયદો આવ્યા બાદ 15,000ની જ પહોંચ આપે છે, જ્યારે ફી 20,000 ઉઘરાવે છે. ગયા વર્ષની તુલનામાં જે સરકારશ્રીએ નિયમ કરેલો છે 15,000 રૂપિયાનો, તે મુજબ આ લોકો એમને ગયા વર્ષે 18,000 રૂપિયા ફી હતી. ત્યારે વાલીઓને એવું કહેવામાં આવ્યું હતું કે 15,000 રૂપિયાનું તમારે ચેક આપી તેની તમને રિસિપ્ટ મળશે, 3,000 રૂપિયા કેશ તમે આપશો તેનું તમને કાંઈ મળશે નહીં. આ વર્ષે એમને એવું કહેવામાં આવ્યું કે 20,000 રૂપિયા ફી છે તો સરકારના નિયમ મુજબ તમને 15,000નું બિલ મળશે, 5,000 રૂપિયા તમારે કેશ આપવાના રહેશે, જેને તમને કોઈ પણ જાતનું બિલ કે કોઈ પણ જાતની પહોંચ મળતી મળશે નહીં. અમે લોકો એમ કહીએ છીએ કે જે ગવર્નમેન્ટ માન્ય જે છે એ લોકોના ચુકાદા હિસાબથી 15,000 ફી છે, પણ આ લોકો દર વર્ષે 10% વધારો આપે છે. 10% એટલે મને સમજો કે 20,000 હોય તો 22,000-23,000 રૂપિયા પ્લસ સ્કૂલની ચોપડા અલગથી, બુક્સની બેગ્સ છે, સોક્સ શૂઝ એક્સવાઇઝેડ બધું થઈને 25,000-30,000 રૂપિયા પહોંચી જાય છે. 15,000 જો ગવર્નમેન્ટ માન્ય હોય તો અધર ફી લે છે, અને લે છે તો બી ઉપરના જે ચેક આપવો જોઈએ ક્લિયરલી કે અમે આ સ્કૂલની આટલી ફી છે એ નથી આપતા. વડાપ્રધાન આવાસ યોજનામાં કથિત 2,000 કરોડના કૌભાંડ બાદ વડોદરામાં વધુ એક કૌભાંડની વાત સામે આવી છે. આ કૌભાંડનો દાવો થયો છે જનમહેલ પ્રોજેક્ટમાં. જનમહેલ પ્રોજેક્ટમાં કૌભાંડની રકમ છે 150 કરોડ. મહત્વની વાત એ છે કે વડોદરા કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે અને જનમહેલ પ્રોજેક્ટમાં કૌભાંડને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરનારી વ્યક્તિ પણ ભાજપનો જ એક કાર્યકર છે. તેનું નામ છે અરવિંદ સિંધા. આ વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં જનહિત અરજી કરી આરોપ લગાવ્યો છે કે વડોદરામાં ચાલતા જનમહેલ પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશને 1.5 લાખ સ્ક્વેર ફૂટ જેવી કરોડોની જમીન માત્ર 39 કરોડમાં જેપી ઇસ્કોન ઇન્ફ્રા નામના બિલ્ડરને પધરાવી દીધી છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 150 કરોડ થાય છે. અરવિંદ સિંધાની પીઆઈએલને લઈને હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશન, સરકાર અને જેપી ઇસ્કોન ઇન્ફ્રા બિલ્ડરને નોટિસ ફટકારી છે. બીજી તરફ વડોદરાના મેયર જિગીશા પટેલે અરવિંદ સિંધાના આરોપને ખોટા ગણાવી કહ્યું છે કે જનમહેલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની વાત ખોટી છે. તેમણે કહ્યું કે શહેરના વિકાસ માટે જંત્રી કરતા ઓછા ભાવે જેપી ઇસ્કોન ઇન્ફ્રા બિલ્ડરને ઓછા ભાવે જમીન આપી છે. હવે હાઈકોર્ટમાં પીઆઈએલમાં થયેલા આરોપો પર વડોદરા મહાનગરપાલિકાના કમિશનર જવાબ આપશે. કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સૂદના સરદાર પટેલ વિશે આપેલા વિવાદિત નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. સમગ્ર અમલે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે ભાજપના કાર્યકરોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છે કે સૈફુદ્દીન સૂદે કહ્યું હતું કે સરદાર પટેલ કાશ્મીરને પાકિસ્તાનને આપવાના પક્ષમાં હતા. કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સૂદે આપ્યું છે વિવાદિત નિવેદન. તેમણે કહ્યું કે સરદાર કાશ્મીર પાકિસ્તાનને આપવાના સમર્થનમાં હતા. સૂદના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. જીતુ વાઘાણી, આઈકે જાડેજા પણ ધરણા કરશે. આ તરફ વડોદરા ખાતે ભાજપે ડેરી ડેન સર્કલ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના કાર્યકરોએ સૂચના પુતળાને બૂટ ચંપલથી પટકાર્યો હતો. એટલું જ નહીં, કાર્યકરોએ સૂચના પુતળાને બૂટ ચંપલનો હાર પણ પહેરાવ્યો હતો. સુરતમાં એક જ પરિવારના 3 લોકોએ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે. બેગમપુરા વિસ્તારમાં 2 મહિલા અને 1 પુરુષે એક સાથે આપઘાતનો પ્રયત્ન કર્યો, જેમાં મહિલા અને પુરુષને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. 1 મહિલાને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ છે. તેમણે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણી શકાયું નથી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાલ ઇઝરાયલના પ્રવાસે છે, ત્યારે ઇઝરાયલ પ્રવાસના પ્રથમ દિવસે મુખ્યપ્રધાને ઇઝરાયલના સૌથી મોટા શેપડેનના ડેન રિઝિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યપ્રધાને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે નેશનલ લેવલે અગ્રેસર મેકોરોટના સંચાલકો અને પદાધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટ ટેકનોલોજી વિશે વાતચીત કરી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે ગુજરાત અને ઇઝરાયલ વચ્ચે સહભાગીતાની તકો વિકસાવીને ગુજરાતમાં 2050 સુધી કોઈ જળ સમસ્યા ન રહે તેવું આયોજન પણ કરાશે. ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના રોજ 141મી રથયાત્રા નીકળવાની છે. તે પૂર્વે જેઠ સુદ પૂનમ 28 જૂનના રોજ જગન્નાથ મંદિરેથી જળયાત્રા નીકળશે. બળદગાડામાં ભગવાનને બેસાડી હાથી ઘોડા અને બેન્ડ બાજા સાથે વાજતે ગાતે જળયાત્રા જગન્નાથજી મંદિરથી નીકળી સાબરમતી નદીમાં સોમનાથ ભૂદળના આરે 108 કળશમાં જળ ભરવા જશે. ત્યાં સાબરમતી ભૂદળના આરે વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગાપૂજન કરી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો જળાભિષેક થશે. જળાભિષેક બાદ ભગવાન વર્ષમાં એકવાર ગજવેશમાં દર્શન આપે છે, તેથી ગજવેશના દર્શન પણ થશે. યુવા નેતાઓ અસામાજિક કેમ બની રહ્યા છે, તેઓ બહેકાવાની કેમ વાત કરી રહ્યા છે, તો આ જ મુદ્દા પર વાદ વિવાદમાં તોરલ સાથે અને દીપક રાજાણી સાથે જોવા ન ભૂલશો. રજા આપશું. નમસ્કાર.